અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલી નિર્મા કંપનીમાં શ્રમિકોને લોકડાઉન દરમિયાન પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પગાર ન મળતા વર્કરોએ હડતાલનો માર્ગ અપનાવ્યો. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ નિર્મા કંપનીમાં કામ કરતા વર્કરોને લોકડાઉન દરમિયાન પગાર ન મળતા હડતાલનો માર્ગ અપનાવ્યો છે. કોરોના મહામારીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તેના અનુસંધાને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકાઓ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં લોકડાઉન દરમિયાન ખાનગી સંસ્થાઓના માલિકો, કારખાનેદારોને તેઓની સંસ્થા અને કારખાનામાં કામ કરતા કર્મચારીઓ તેમજ રોજનદારોને ગેરહાજર હોય તો પણ પગારમાંથી કપાત ન કરવા સૂચના આપવામાં આવેલી છે. આ બાબતે પરિપત્ર પણ જાહેર કરી કલેક્ટરો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ જાહેરનામા બહાર પાડી આ બાબતે સૂચના આપવા છતાં કેટલીક કંપનીઓના માલિકો દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે, જેમાં અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલી નિર્મા કંપનીમાં કામ કરતા શ્રમિકોને લોકડાઉન દરમિયાન પગાર ન મળતા હડતાલ આદરી છે. ત્યારે બાબતની ગંભીર નોંધ લઈ સરકાર દ્વારા નિર્મા કંપનીના માલિક સામે પગલાં ભરી શ્રમિકોને પગાર અપાવે તેવી માંગ ઉઠવા પામી છે. આ કાયદેસર સોશિયલ ડિસ્ટન્સ પાલન કર્યું નથી તમે, બરાબર? એ વિશે તમે શું કહેશો? આપણે નોકરી જે કરવાની હોય તો કાયમી કરવાની જ છે આપણે. સોલ્યુશન આ રસ્તો નહીં, આ ખોટો રસ્તો. ટૂંકા ગાળાના ફાયદા લાંબા ગાળા નુકસાન કરતા છે. એટલે મેનેજમેન્ટે રજૂઆત કરી છે, તમારી ઈચ્છાઓ તો આવી જાઓ, એ તો નહીં. મેનેજમેન્ટ રજૂઆત કરી છે, જે ડિસિઝન આવશે એ ફાઇનલ આવશે. એમાં આપણે એટલા માટે નહીં આવે, આપણે એટલા માટે નહીં, એ બધી ફેક્ટરી લાગુ પડશે, બરાબર? તમારે બધા લાગુ પડે.